સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને રચી છે વિવિધ સમિતિઓ. ચૂંટણી પ્રચાર માટે આ સમિતિઓ બનાવવામાં આવી છે. પ્રચાર સમિતિ બનાવાઈ છે, ઢંઢેરા સમિતિ છે. આ વિવિધ સમિતિઓની રચના કોંગ્રેસે કરી છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને. ચૂંટણી કેમ્પેઇન કમિટીમાં 43 સભ્યોનો સમાવેશ કરાયો છે. સંકલન સમિતિમાં 36 સભ્યો છે. સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં કેમ્પેઇન કમિટીની રચના થઈ છે. આ કમિટીઓની જ્યારે રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસે એક મહત્વપૂર્ણ બાબતનું એ ધ્યાન રાખ્યું છે કે જે નારાજ નેતાઓ હતા તેમને જવાબદારી સોંપવામાં આવી છે, ખાસ કરીને જેનાથી ચૂંટણીનો તેઓ એક ભાગ છે, કોંગ્રેસની નીતિનો એક તેઓ ભાગ બની રહ્યા છે તે અહેસાસ તેમને થાય અને તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા રહે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને આ સમિતિઓની રચના કરી છે, જ્યાં દરેકને યોગ્ય જવાબદારી સોંપવાનું કામ પણ આ કમિટીની રચના દ્વારા કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ સમિતિઓની રચના કરી છે, ત્યારે આ ચૂંટણી પ્રચાર માટે જે સમિતિ બનાવાઈ છે, પ્રચાર સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, ઢંઢેરા સમિતિની રચના કરવામાં આવી છે. અને એક અગત્યના અહેવાલ, આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાંથી શેરડી ભરેલી એક ઓવરલોડ ટ્રક પલટી ખાઈ ગઈ. પાણીના ખાબોચિયામાં આ ટ્રક પલટી ખાઈ ગઈ, તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વર વાલિયા વિસ્તારની આ ઘટના હોવાનું અનુમાન છે. વિડીયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે આખી ટ્રક પલટી ખાઈ ગયેલી જોવા મળે છે. ઓવરલોડ આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે શેરડી ખૂબ જ વધુ માત્રામાં ભરવામાં આવી હતી આ ટ્રકમાં અને ટ્રક ઊભી હતી, અચાનક શેરડીના વજનને કારણે તે પલટી ખાઈ ગઈ. પાણીના ખાબોચિયામાં આખો જે શેરડી ભરેલો ટ્રકનો સામાન છે તે ગરકાવ થઈ ગયો અને જે શેરડી લઈને જઈ રહી હતી આ ટ્રક તેને નુકસાન થયું છે અને સાથે જે ટ્રકને પણ નુકસાન થયું છે. જે રીતે ટ્રક પલટી ખાઈ ગઈ,